નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ ફિનોલ અને ઇથર. તો આલ્કોહોલ ફિનોલ ઇથર સંયોજનોના નામકરણની ચર્ચા આપણે કરેલી હતી. સામાન્ય નામ કેમ લખવા, આયુપેક નામ કેમ લખવા. હવે ત્યાર પછી આપણે એ જે આલ્કોહોલ સંયોજનો, ફિનોલ સંયોજનો અને ઇથર સંયોજનો જે છે, એ જે ક્રિયાશીલ સમૂહો છે, એના બંધારણ કેવા છે એની ચર્ચા કરવી છે આપણે. એટલે ક્રિયાશીલ સમૂહોના બંધારણ. તો સૌ પ્રથમ જો આલ્કોહોલની વાત કરીએ આપણે, બરાબર, આલ્કોહોલ તો સામાન્ય રીતે આપણે એને આર ઓ એચ તરીકે લખીએ છીએ. આર ઓ એચ, આર એટલે શું હશે, કાર્બન હશે, કાર્બનની કોઈ પણ શૃંખલા હોવાની. એટલે કે કહેવાનો મતલબ કે ઓ એચ સમૂહનો ઓક્સિજન એ કાર્બન સાથે જોડાયેલો હશે, બરાબર, આવી રીતે હશે ને. આલ્કોહોલમાં ઓ એચ સમૂહ જે છે એનો ઓક્સિજન કાર્બન સાથે જોડાયેલો હશે. હવે આલ્કોહોલની વાત કરીએ છીએ આપણે, એટલે અહીંયા જનરલી કાર્બન છે એનું સંકરણ sp3 જ લીધેલું હોય. ઓક્સિજનનું સંકરણ પણ sp3 જ હોય, કારણ કે સિંગલ બંધવાળા જ છે બધા. જોવો જી, અહીં ક્યાંય ડબલ બંધ આપણને જોવા મળશે નહીં. તો sp3 સંકરણ છે, એટલે કે sp3 સંકૃત કક્ષક કાર્બનની ને sp3 સંકૃત કક્ષક ઓક્સિજનની એ બે વચ્ચે ભાગીદારી થઈ અને સિગ્મા બંધની રચના થાય, સિગ્મા બંધ બને, બરાબર, અને આખું બંધારણ રચાય. ઉદાહરણ તરીકે આપણને મિથેનોલનું ઉદાહરણ આપ્યું છે. મિથેનોલનું ઉદાહરણ એને આપણે સમજીએ. ધારો કે આ મિથેનોલનું ઉદાહરણ છે, બરાબર, ઓક્સિજન ઉપર આ બંધકારક ઇલેક્ટ્રોન છે. કાર્બન ઓક્સિજન સિંગલ બંધ, ઓક્સિજન હાઇડ્રોજન સિંગલ બંધ છે. કાર્બન સાથે બીજા 3 હાઇડ્રોજન જોડાયેલા છે, બધા સિંગલ બંધથી છે. એટલે કે કાર્બન અને ઓક્સિજન સંકરણ કેવું છે, sp3 સંકરણ છે. હવે અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો જે બંધ છે, બરાબર, એની બંધ લંબાઈ 142 પાઇકોમીટર છે. કેટલી? 142 પાઇકોમીટર. આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ છે એની બંધ લંબાઈ છે 96 પાઇકોમીટર છે, બરાબર. બીજી વસ્તુ કે આપણે એમ કીધું કે ભાઈ ઓક્સિજન અને કાર્બન બેયનું sp3 સંકરણ છે, તો sp3 સંકરણ જ્યારે હોય ત્યારે આકાર કેવો થાય? તો કે સમચતુષ્ફલકીય આકાર થાય. અને સમચતુષ્ફલકીય આકાર જો હોય તો એમાં ખૂણો કેટલાનો બને, કેટલો બનશે? 109° 28 કળાનો ખૂણો બને કે ન બને? 109° 28 કળાનો ખૂણો બને. પણ અહીંયા શું થાય, સમચતુષ્ફલકીય રચના છે, પણ અહીંયા જે વચ્ચે ખૂણો બનશે, આ ખૂણો કાર્બન ઓક્સિજન અને હાઇડ્રોજનનો જે ખૂણો છે સમચતુષ્ફલકીય રચના જ છે, કારણ કે ઉપર બે ઓક્સિજન બંધકારક ઇલેક્ટ્રોન છે, બરાબર, એ સમચતુષ્ફલકીય રચના કરશે જ. પણ અહીંયા જે ખૂણો છે એ ખૂણો 108.9 બનશે, 108.9° ખૂણો બનશે. હવે આવું શા માટે થશે? સમચતુષ્ફલકીય હોય તો 109° 28 કળાનો ખૂણો બનવો જોઈએ, પણ એટલો નથી બનતો, એની બદલે 108.9° બને છે. એવું થવાનું કારણ શું હશે? તો કે કારણ એ હશે કે ઓક્સિજન જે છે, ઓક્સિજન ઉપર જે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે શું થશે, અપાકર્ષણ. શું થાય? અપાકર્ષણ. ધોરણ 11માં ભણી ગયા આપણે, આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો આ બે વચ્ચે શું થાય, અપાકર્ષણ. આ બે વચ્ચે અપાકર્ષણ થાય, આમ ધકેલ એકાબીજાને, એટલે ઓટોમેટિક આ કાર્બન ઓક્સિજન અને ઓક્સિજન હાઇડ્રોજન બંધ છે એ આ બધું અંદર સંકેલા છે, સકોળાય, એટલે ખૂણો ઓટોમેટિક શું થાય, નાનો બને. ઉપરથી અપાકર્ષણ કરે, નીચે થાય અહીંયા ધક્કો મારે, એટલે ઓટોમેટિક ખૂણો શું થશે, એ નાનો થશે. ખ્યાલ આવશે? એટલા માટે એ બંધ કોણ નાનો થશે, 109.28 નહીં હોય, એને બદલે 108.9° હશે. આ વાત થઈ આલ્કોહોલની. ત્યાર પછી જો ફિનોલની વાત કરીએ આપણે, તો ફિનોલનું બંધારણ જો દોરવામાં આવે, આવું ફિનોલનું બંધારણ થાય, બરાબર, ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન, અહીંયા કાર્બન છે. હવે જો ઓક્સિજન જે છે, ઓક્સિજનનું સંકરણ તો sp3 જ છે, પણ કાર્બન છે એનું સંકરણ કેવું છે, sp2 છે, બરાબર, sp2 સંકરણ છે. ઉપરાંત આ કાર્બન અને ઓક્સિજન છે એની બંધ લંબાઈ
અહીંયા કાર્બન ઓક્સિજન બંધ મિથેનોલમાં જે હતો એના કરતાં બંધ લંબાઈ ટૂંકી હશે. અહીંયા બંધ લંબાઈ હશે 136 પાઇકોમીટર. કેટલી હશે? 136 પાઇકોમીટર. આવું થવાનું કારણ શું હશે? સમજો, આવું થવાનું કારણ શું હશે? બંધ લંબાઈ શા માટે 136 પાઇકોમીટર છે, અહીંયા કરતાં અહીં ઓછી શા માટે છે? તો પહેલું કારણ એ કે ભાઈ આ ઓક્સિજન ઉપર જે અબંધકારક ઇલેક્ટ્રોન છે એ પોતે શું કરશે, પોતાના ઇલેક્ટ્રોન છે એ બેન્ઝીન ચક્ર સાથે સંયુગ્મનમાં આપશે, સંસ્પંદનમાં આપશે. ઇલેક્ટ્રોન અહીંયા આવે બરાબર, કાર્બન ઓક્સિજન બંધમાં આ બંધ તૂટે અને ઇલેક્ટ્રોન અહીંયા સંસ્પંદન થાય. ઉપરાંત બીજું કારણ કે ભાઈ આ કાર્બન છે એનું સંકરણ કેવું છે, sp2 સંકરણ, એટલે ઓટોમેટિક બંધ લંબાઈ શું થાય, ઘટે. અહીંયા આંશિક દ્વિબંધની રચના થાય ને, ઓક્સિજન ઇલેક્ટ્રોન અહીંયા આપે એટલે આંશિક દ્વિબંધની રચના થાય. દ્વિબંધ આંશિક થયો એટલે બંધ લંબાઈ ઓટોમેટિક શું થાય, ઘટે. અહીંયા સિંગલ બંધ છે, અહીંયા સંસ્પંદન થતું નથી, અહીંયા સંસ્પંદન થવાના કારણે બંધ લંબાઈ ઘટશે બરાબર. હવે અહીંયા બંધ ખૂણો કેટલો છે, આ બંધ કોણ, તો અહીંયા બંધ કોણ 109 ડિગ્રીનો બંધ કોણ હશે. આ સમચતુષ્ફલકીય રચના થઈ, ઓક્સિજનનું સંકરણ તો sp3 જ છે બરાબર, એટલે ઓક્સિજન ઉપર બંધકારક બરાબર, આ બે અબંધકારક અને બે બંધકારક. 109 ડિગ્રીનો બંધ કોણ થશે, અહીંયા પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે શું થશે, અપાકર્ષણ થશે, એના કારણે થઈ અને બંધ કોણ 109નો બનશે. તો આ વાત થઈ ફિનોલની. ત્યાર પછી વાત આવે ઇથરની. ઇથરમાં ઉદાહરણ તરીકે હું મિથોક્સી મિથેન લઉં, CH3O CH3, મિથોક્સી મિથેન. ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન. હવે જુઓજી, ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન છે, બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, ઉપરાંત ઓક્સિજન પાસે બે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે બરાબર. તો થશે શું અહીંયા, કે કાર્બનનું સંકરણ sp3 છે, આ કાર્બનનું સંકરણ sp3 છે, ઓક્સિજનનું સંકરણ sp3 છે, બધાનું સંકરણ sp3 જ છે. sp3 સંકરણ એટલે બંધ ખૂણો કેટલો થવો જોઈએ, 109 ડિગ્રીનો થવો જોઈએ, 109 ડિગ્રી 28 કલાનો થવો જોઈએ. પણ અહીંયા બંધ ખૂણો થોડો વધશે, 109 કરતાં બંધ ખૂણો વધી જશે, 111 જેવો થશે બરાબર, સોરી 117 ડિગ્રી જેવો થશે. આવું થવાનું કારણ શું હશે વિચારોજી? તો કે આ ઓક્સિજન ઉપર જે અબંધકારક ઇલેક્ટ્રોન છે, અબંધકારક અબંધકારક વચ્ચે અપાકર્ષણ થાય, એટલે અબંધકારક અબંધકારક વચ્ચે અપાકર્ષણ થાય એટલે આમ ધક્કો મારે તો આ બે નજીક આવવા પ્રયત્ન કરે. પણ આ બે CH3 સમૂહો કેવા છે, સમાન છે, એટલે આ બે વચ્ચે પણ શું થાય, અપાકર્ષણ થાય. આ બે વચ્ચે અપાકર્ષણ થવાના કારણે ફરી પાછા અહીંથી શું કરે, એ બે એકબીજાને ધક્કો મારે રિપલ કરે, એના કારણે બંધ ખૂણો વધે, એટલે 117 ડિગ્રી જેવો બંધ ખૂણો થાય. કાર્બન અને ઓક્સિજનની બંધ લંબાઈ જે છે એ આલ્કોહોલમાં જે બંધ લંબાઈ હતી એના જેટલી લગભગ છે, સમાન. અહીંયા કાર્બન ઓક્સિજન બંધ લંબાઈ 141 પાઇકોમીટર છે. કેટલી? 141 પાઇકોમીટર છે. પણ બંધ ખૂણામાં ફેર આવશે આલ્કોહોલમાં અને ઇથરમાં. આલ્કોહોલમાં બંધ ખૂણો 108.9નો હતો, જ્યારે આમાં 117નો. કારણ એટલું જ કે અહીંયા બે મિથાઇલ સમૂહ સમાન છે, એટલે બે એકબીજાને અપાકર્ષણ કરે. અહીંયા અબંધકારક વચ્ચે તો અપાકર્ષણ થવાનું જ છે, પણ અહીંયા બંધકારકમાં જે કાર્બન વચ્ચે પણ શું થશે, અપાકર્ષણ. જ્યારે અહીંયા એવું નહીં થાય, અહીંયા એક બાજુ મિથાઇલ સમૂહ છે, એક બાજુ શું છે, હાઇડ્રોજન છે. ઓકે, તો આ ક્રિયાશીલ સમૂહના બંધારણની વાત થઈ. જોઈ એટલું જોઈ લો ને આપણે પૂરું કરીએ. હવે ત્યાર પછી આપણે લખાણ સંબંધિત પ્રશ્નોની અને કોયડાની વાત કરવી છે. તો આપણી ટેક્સ્ટબુકમાં લખાણ સંબંધિત પ્રશ્નો 11.1 અને 11.2, એમાં ખાલી વર્ગીકરણ જ પૂછ્યું છે આપણને. ટેક્સ્ટબુકમાં જોઈ લેજો એ બરાબર, એ વર્ગીકરણ જાતે કરી લેજો. કોયડા નંબર 11.1, એમાં તમને આવી પેક નામ લખવાના કીધા છે બરાબર. અને ત્યાર પછી લખાણ સંબંધિત પ્રશ્ન 11.3 છે, એમાં પણ આપણને આવી પેક નામ લખવાના કીધા છે. આપણે કોયડા નંબર 11.1 એ પણ તમારે હોમવર્કમાં કરવાનો છે. લખાણ સંબંધિત પ્રશ્ન 11.1 અને 11.2 એ પણ હોમવર્કમાં છે. લખાણ સંબંધિત પ્રશ્ન 11.3 કરાવું છું. તો આપણને
અહીંયા સંયોજનો આપેલા છે, સૂત્રો આપેલા છે, બરાબર. એને આપણે નામ કરવાના છે આયુર્વેદિક પદ્ધતિ મુજબ. તો પહેલું જે આપણને આપ્યું છે સી એચ થ્રી સી એચ ટુ સી એચ સી એચ ટુ સી એલ સી એચ સી એચ ટુ ઓ એચ સી એચ સી એચ થ્રી અને સી એચ થ્રી, બરાબર. તો અહીંયા જો ક્રિયાશીલ સમૂહ જોવો છે, ગોતોજી ક્લોરિન અને આ ઓએચ હેલોજન અને આ ઓએચ, પણ આ આલ્કોહોલ સંયોજન છે, ક્રિયાશીલતા વધારે હોય. એટલે નામકરણમાં હંમેશા આ ઓએચવાળો કાર્બન જે છે એને હંમેશા ઓછો નંબર મળે એ રીતે આપણે ક્રમ આપવો પડશે. લાંબી શૃંખલામાં કંઈ કરી લઈએ પહેલાં. આનું નામકરણ બે રીતે કરશું, બે રીતે સાચું જ છે બે રીતે. તો સૌથી પ્રથમ લાંબામાં લાંબી શૃંખલા જો પસંદ કરવામાં આવે તો અહીંથી શરૂ કરો. આ લાંબી શૃંખલા થાય, જો એક બે ત્રણ ચાર અને પાંચ કાર્બનની શૃંખલા થાય, બરાબર. ઓએચ સમૂહવાળો કાર્બન ત્યાંથી શરૂ કરીએ અને આ પાંચ કાર્બનની લાંબી શૃંખલા. હવે નંબર આપો, નંબર કેવી રીતે આપશો કે ભાઈ ઓએચ સમૂહવાળા કાર્બનને ઓછો નંબર મળેલા ત્યાંથી જ શરૂઆત કરવાની. આ એક બે ત્રણ આ ચાર અને પાંચ. હવે શાખાઓ જુઓ ક્યાં ક્યાં કાર્બન ઉપર છે, તો કે બીજા નંબરના કાર્બન ઉપર રાખી શાખાવાળું ભાગ છે અને ત્રીજા નંબરના કાર્બન ઉપર શાખા છે. બીજા નંબરના કાર્બન ઉપર જે શાખા છે એમાં પાછી ઉપશાખા પડે, જુઓ આ શાખા અને આ એની ઉપશાખા થઈ ગઈ. તો નિયમ પ્રમાણે ઉપશાખાવાળા નામ ભાગનું નામ આપણે પહેલાં લખીએ છીએ, બરાબર. ઉપશાખાનું નામ કામુસમાં લખીએ તો શાખાઓ જ્યાંથી પડે છે ત્યાંથી આને એક નંબર અને આને બે નંબર. પહેલા નંબરના કાર્બન ઉપર ઉપશાખા છે, બે કાર્બન એટલે ઇથાઇલ છે, બરાબર. તો મૂળ હાઇડ્રોકાર્બન બીજા નંબરનો કાર્બન, હાઇડ્રોકાર્બનમાં બીજા નંબરનો કાર્બન, બીજા નંબરના કાર્બન ઉપર ઉપશાખા છે. પણ ઉપશાખા કેટલામાં નંબર ઉપર છે ફરી પાછી, પહેલા નંબર એટલે વન ઉપર ઉપશાખા કોણ છે, તો કે મિથાઇલ. આ બે કાર્બન એટલે શું, ઇથાઇલ. હાલ ઉપશાખાવાળાનું શાખાનું પૂરું થઈ ગયું, બે નંબરના કાર્બન ઉપર આટલો ભાગ પૂરો. શું કર્યું આપણે, મૂળ કાર્બન બીજો, બરાબર. લાંબી શૃંખલાનો કાર્બન, જનક શૃંખલાનો કાર્બન બીજો, બીજા નંબરના કાર્બન ઉપર શાખા પડી છે, એમાંય પહેલા નંબરના કાર્બન ઉપર ઉપશાખા છે એટલે વન ઉપર મિથાઇલ છે, આ બે કાર્બન એટલે ઇથાઇલ છે, બરાબર. ત્રીજા નંબરના કાર્બન ઉપર શું છે, ત્રીજા નંબરના કાર્બન ઉપર આ સી એચ ટુ સી એલ છે, એનો મતલબ ક્લોરોમિથાઇલ છે. તો ત્રણ નંબર ઉપર શું છે, ક્લોરો મિથાઇલ. ત્રણ નંબર ઉપર ક્લોરોમિથાઇલ. હવે જનકનું નામ આવ્યું, કેમ કે શાખાઓવાળી બધી પૂરી થઈ ગઈ. જનક કોણ છે, પાંચ કાર્બનવાળો આલ્કોહોલ છે, પાંચ કાર્બન એટલે પેન્ટેન અને પહેલા નંબર ઉપર ઓલ છે. તો થ્રી ક્લોરોમિથાઇલ પેન્ટેન વન ઓલ, આવી રીતે આખું નામ થશે એનું. ટુ કાઉસમાં વન મિથાઇલ ઇથાઇલ, થ્રી ક્લોરોમિથાઇલ પેન્ટેન વન ઓલ, બરાબર. બીજી રીતે જો એનું નામકરણ આપણે કરીએ, આપણે ટેક્સ્ટબુકમાં જે આપેલું છે, બરાબર, એ મુજબ નામકરણ કરીએ તો એમાં જનક શૃંખલા આને પસંદ કરી છે. એક બે ત્રણ ને ચાર કાર્બનની જનક શૃંખલા પસંદ કરી છે. કેટલા કાર્બનની? ચાર કાર્બનની. નંબર આપો છે, ઓછો નંબર અહીંયા જ આવે ઓએચવાળા કાર્બનને, એક આ બે આ ત્રણ અને આ ચાર, બરાબર. ચાર કાર્બન જ છે પણ શાખા જો આમાં ત્રણ પડે છે, એક આ બે અને અહીંયા ત્રણ. આનું નામકરણ તો જેમ નિયમ છે મુજબ જ કરશું. આપણે ઉપશાખાવાળો ભાગ છે પહેલાં, બીજા નંબરના કાર્બન ઉપર ઉપશાખાવાળો ભાગ છે, તો આ શાખામાં પહેલો અને બીજો કાર્બન, પહેલા નંબરના કાર્બન ઉપર ફરી પાછી ઉપશાખા છે, બરાબર. એટલે આ ટુ કાઉસમાં વન મિથાઇલ ઇથાઇલ, જે આમાં નામ કર્યું તે જ રીતે ઉપશાખાનું થઈ ગયું. હવે ચોથા ઉપર ક્લોરો છે, ત્રીજા ઉપર ઇથાઇલ છે. જો આ ત્રીજા નંબરના કાર્બન ઉપર આ આટલો ભાગ ઇથાઇલ છે શાખા, ચોથા નંબર ઉપર ક્લોરો છે, તો ઇથાઇલ અને ક્લોરો કોણ પહેલાં આવે? ક્લોરો જ પહેલાં આવે. તો ચાર ઉપર ક્લોરો, ત્રણ ઉપર ઇથાઇલ, અને કુલ ચાર કાર્બન કેટલા છે? ચાર છે, એટલે બ્યુટેન છે પહેલાં ઉપર ઓલ, તો બ્યુટેન વન ઓલ, આખો સળંગ નામ. ટુ કાઉસમાં વન મિથાઇલ ઇથાઇલ, ફોર ક્લોરો, થ્રી ઇથાઇલ બ્યુટેન વન ઓલ, બરાબર. બે નામ સાચા જ છે. ત્યાર પછી બીજું સંયોજન, બીજું બંધારણ જુઓ. ઓએચવાળો કાર્બન અહીંયા છે, ઓએચવાળો કાર્બન અહીંયા છે. નિયમ મુજબ આપણે શું કરશું, જનક શૃંખલા નક્કી કરવાની પહેલાં. તો જો એક બે ત્રણ ચાર પાંચ અને છ કાર્બનની જનક શૃંખલા થાય છે,
બરાબર, જો જનક શૃંખલા થઈ ગઈ, નંબર આપો, આ પહેલો નંબર, આ બીજો નંબર, આ ત્રીજો નંબર, આ ચોથો નંબર, આ પાંચમો નંબર અને છઠ્ઠો નંબર. બીજા નંબર ઉપર મિથાઇલ સમૂહ છે, પાંચમા નંબર ઉપર મિથાઇલ સમૂહ છે, પહેલા નંબર ઉપર હોય જ, ત્રીજા નંબર ઉપર હોય એટલે ડાયોલ છે. બહુ સિમ્પલ નામ છે આનું તો, ટુ અને ફાઇવ ડાયમિથાઇલ. હલો, શાખાનું નામ પૂરું. પહેલા અને ત્રીજા ઉપર ડાયોલ છે, કેટલા કાર્બન છે જનકમાં? છ કાર્બન છે. તો થ્રી ફાઇવ ડાયમિથાઇલ હેક્ઝેન 1-3 ડાયોલ, હેક્ઝેન 1-3 ડાયોલ. તો એનું નામ થઈ ગયું, આવ્યું એક નામ. ત્યાર પછી આ ત્રીજું છે, સાયક્લોહેક્ઝેન ચક્ર છે, એક ઓએચ છે ને અહીંયા બીઆર છે, તો ઓએચવાળા કાર્બનના નંબર એક, આ બે અને આ ત્રણ નંબર. ત્રીજા ઉપર બ્રોમિન છે, થ્રી બ્રોમો સાયક્લોહેક્ઝેનોલ. ત્રીજા ઉપર બ્રોમો છે તો થ્રી બ્રોમો સાયક્લોહેક્ઝેન ચક્ર, સાયક્લોહેક્ઝેનોલ. વન ઓલ લખવાની જરૂર નહીં, કેમ કે ઓટોમેટિક એ પહેલાંનો કાર્બન જ થાય, સાયક્લોહેક્ઝેનોલ. ત્યાર પછી આ ચોથું સીએચ ટુ, ડબલ બન સીએચ, સીએચ ઓએચ, સીએચ ટુ, સીએચ ટુ અને સીએચ થ્રી. જોવો જ લાંબી શૃંખલા જ છે. હવે આપણે ખાલી નંબર આપવાના છે, એક બે ત્રણ નંબર આપો, એક બે ત્રણ ચાર પાંચ અને છ. પહેલાં ઉપર આલ્કિન છે, ત્રીજા ઉપર ઓએચ છે, આલ્કોહોલ. ઊંધેથી નંબર આપો, એક બે ત્રણ અને ચાર આવે તો હાલે નહીં, એટલે આ નંબર આપો બરાબર જ છે. છ કાર્બન એટલે હેક્ઝેન થાય, હેક્ઝેન. પહેલાં ઉપર ઇન છે, ત્રીજા ઉપર ઓલ છે, તો હેક્ઝ વન ઇન થ્રી ઓલ. બરાબર, કારણ કે મુખ્ય ક્રિયાશીલ સમૂહ આલ્કોહોલ છે, એટલે એનું નામ છે જ લખીએ આપણે આલ્કોહોલ ઓલ. એ પહેલાં આલ્કિન છે તો એનો પ્રત્યય આવી ગયો ઇન, હેક્ઝ વન ઇન થ્રી ઓલ. અને પાંચમું નામ એમાં છે સીએચ થ્રી, સીએ સીએચ થ્રી, ડબલ બન સી બી આર, સીએચ ટુ અને ઓએચ. સૌથી પહેલાં જનક શૃંખલા જ નક્કી કરવાની. તો આ જનક શૃંખલા થઈ ગઈ, જુઓ ઓએચ વાળો કાર્બન છે ને હંમેશા એક નંબર આપીએ આપણે, તો આ બે, આ ત્રણ અને આ ચાર થાય. બીજા નંબર ઉપર બ્રોમિન છે, ત્રીજા નંબર ઉપર મિથાઇલ છે, બીજા નંબર ઉપર ઇન છે, પેલા ઉપર ઓલ છે આલ્કોહોલ. બરાબર, તો પહેલાં શાખા નામ કરી દઈએ આપણે, ટુ ઉપર બ્રોમો, થ્રી ઉપર મિથાઇલ. ટુ બ્રોમો થ્રી મિથાઇલ. હલો, શાખા નામ પતી ગયું. ચાર કાર્બન જનક બ્યુટેન થાય, પણ બ્યુટેનમાં જો બીજા નંબર ઉપર ઇન છે ને પેલા ઉપર ઓલ છે, એટલે બ્યુટ ટુ ઇન વન ઓલ. કારણ કે આલ્કીન એ ક્રિયાશીલ સમૂહ છે, એટલે એનું નામ પણ આપણે કરવું પડે, એને પણ લેવું પડે. ટુ ઇન, બીજા નંબર ઉપર ડબલ બન છે એટલે ટુ ઇન આવી ગયો, પહેલા નંબર ઉપર આલ્કોહોલ છે એટલે વન ઓલ. તો આ રીતે આવી પેક નામ લખવાના. બરાબર, જોઈ લ્યો હાલો.